ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? તો ચાલો આજે આપણે યુનિટ નંબર 4 વોચ યોર વોચ. તમે એક્ટિવિટી નંબર 1 તો તમે જોઈ જ ગયા છો, હવે આપણે એક્ટિવિટી નંબર 2 પર જવાનું છે, બરાબર? એ છે આપણી એક વાર્તા. પરંતુ એ વાર્તા ઉપર જવા પહેલાં આપણે શબ્દાર્થ, યાને કે શબ્દના મિનિંગ્સ, આપણે ડિફિકલ્ટ વર્ડ્સ જે આવે છે સ્ટોરીમાં એના વિશે પહેલાં સમજૂતી મેળવીએ, ત્યારબાદ આપણે આપણી સ્ટોરી ઉપર જઈશું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, પહેલો શબ્દ છે TO2, ક્વારલ, QUARREL. ટુ ક્વારલ એટલે ઝઘડવું, અને ક્વારલ QUARREELED એ ક્વારલનું ભૂતકાળનું રૂપ છે. શાનું રૂપ છે? ભૂતકાળનું. થીન હેન્ડ, TH IN, થીન, HANDY, હેન્ડ. થીન હેન્ડ એટલે કે પાતળો કાંટો. આપણી જે ઘડિયાળ હોય છે એ ઘડિયાળમાં સેકન્ડ કાંટો જે હોય છે એકદમ પતલો કાંટો હોય છે તેને આપણે થીન હેન્ડ કહેશું. ત્યાર પછી છે લોંગ હેન્ડ, LONGHAND, લોંગ હેન્ડ એટલે કે લાંબો કાંટો, જે આપણો મિનિટનો કાંટો હોય છે. ઘડિયાળમાં તમે જોયો છે બધાએ ઘડિયાળ, સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાકનો કાંટો, એ કોને કહેવાય તે. ટુ સ્ક્રીમ, TO2SCREAM, સ્ક્રીમ એટલે ચીસો પાડવી, અને કે બૂમો પાડવી. સ્ક્રીમ એનું ભૂતકાળનું રૂપ થશે CSCREAMED, સ્ક્રીમ્ડ. શોર્ટ હેન્ડ, SHORTHAND, શોર્ટ હેન્ડ એટલે નાનો કાંટો, આપણો કલાકનો કાંટો. ઘડિયાળમાં ત્રણ કાંટા હોય છે, મિનિટ કાંટો, સેકન્ડ કાંટો અને કલાક કાંટો. ટુ નોડ, TO2NOD, ટુ નોડ એટલે માથું ધૂણવવું, યાને કે આપણે કોઈકને હા પાડવી હોય બોલવા વગર તો આપણે માથું હલવીને હા પાડીએ છીએ એને કહેવાય. ઓન, OWN, ઓન એટલે પોતાનું, આપણે માલિકીનું. સાયન્સ, SCIENC, સાયન્સ એટલે વિજ્ઞાન. સ્પોર્ટ્સ, SPORTS, સ્પોર્ટ્સ એટલે રમતો. ઇમ્પોર્ટન્ટ, IMPORTANT, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું, મહત્ત્વની વસ્તુઓ. નોઈઝ, NOISE, નોઈઝ એટલે ઘોંઘાટ, અને વોઇઝ એટલે અવાજ. ટુ કિક, TO2KICK, ટુ કિક એટલે કે લાત મારવી. કિકનું ભૂતકાળનું રૂપ થશે કિક્ડ, KICKED. ટુ સેટ, TO2SET, સેટ, ટુ સેટ યાને કે અ રિસ્ટ વોચ, ઘડિયાળનો સમય મેળવવા માટે. કોઈ પણ વસ્તુને આપણે સરખી રીતે સેટ કરવી હોય, કોઈ બી વસ્તુ હોય આપણે એને સરખી રીતે મૂકવી હોય તો આપણે કહીએ ને કે તું એને થોડું સેટ કરી દે, તો આ એનો મતલબ થશે કે એને કોઈ પણ વસ્તુને સરખી રીતે મૂકવું. અને આપણા આ સ્ટોરીમાં એનો શબ્દનો મિનિંગ થશે ઘડિયાળનો સમય મેળવવો. રિસ્ટ વોચ, WRISTWATCH, રિસ્ટ વોચ એટલે કે કાંડા ઘડિયાળ, આપણે જે હાથમાં પહેરીએ છીએ એ ઘડિયાળ. ટુ ઇન્ફોર્મ, TO2INFORM, ટુ ઇન્ફોર્મ એટલે કે જાણ કરવી, કોઈને પણ આપણે ઇન્ફોર્મ કરવું, જાણ કરવી, કોઈ માહિતી આપવી. ટુ લુક અપ, TO2LOOKUP, ટુ લુક અપ એટલે ઊંચે જોવું. લુકઅપનું ભૂતકાળનું રૂપ થશે લુકડ અપ, LOOKED UP, લુકડ અપ. ટુ રિપ્લેસ, TO2REPLACE, ટુ રિપ્લેસ એટલે બદલવું, કોઈ પણ વસ્તુને બીજી વસ્તુ સાથે અદલા બદલી કરવી અથવા તો હેરાફેરી કરવી. રિપ્લેસનું ભૂતકાળનું રૂપ થશે રિપ્લેસ્ડ, REPLACED, રિપ્લેસ્ડ. ડિજિટલ ક્લોક, DIGITALCLOCK, ડિજિટલ ક્લોક. ડિજિટલ ઘડિયાળ એટલે કે આંકડો જે બતાવે છે તે ઘડિયાળ. ધ ચીફ ઓફિસર, TH CHIEF, ચીફ, OFFICER, ચીફ ઓફિસર યાને કે વડો અધિકારી, યાને કે મોટા અધિકારીઓ, મોટા ઓફિસર. ટુ કમ્પ્લેન, TO COMPLAIN, ટુ કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરવી, કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી.
કમ્પ્લેન્ટનું ભૂતકાળનું રૂપ થશે કમ્પ્લેન્ટ COMPLAINED. સ્વિંગ SWING સ્વિંગ એટલે હિંચકો, યાને કે હલાવવું. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા એક્ટિવિટી નંબર 2ના શબ્દ આઠ, યાને કે મિનિંગ. હવે આપણા આગળના વિડીયોમાં સ્ટોરી વિશે આપણે સમજીશું અને જાણીશું. થેન્ક યુ.